નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસ કરી રહ્યા હતા વાયરલ ઇન્ફેક્શન પાર્ટ, જેનો આજે બીજા ભાગમાં આપણે અભ્યાસ કરવાનો છીએ, ત્યારે આજે બીજા લેક્ચરમાં વાયરલ ઇન્ફેક્શનનો આજે બીજો લેક્ચર છે, એમાં આપણે એની વાત કરીએ તો થોડુંક રિવાઇઝ કરી લઈએ. એક વખત તો પહેલા આપણે જોઈ લઈએ કે આપણા પાકનું નામ શું છે. તો વાયરલ ઇન્ફેક્શન, જેના લેખક છે ગુણવંત શાહ. આ વાયરલ ઇન્ફેક્શન પાઠ છે એ નિબંધ સાહિત્ય પ્રકારમાં નિબંધ છે. ગુણવંત શાહ છે, તેઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં વડોદરા તથા મિશિગન યુનિવર્સિટી અમેરિકામાં અને દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં પ્રોફેસર એટલે કે અધ્યાપક તરીકે તેઓએ કામગીરી કરેલી છે. એમની ઘણી બધી કોલમ છે એ છાપાઓમાં, અખબારોમાં નિયમિત રીતે એની કોલમ છે છપાય છે. એના ઘણા બધા પુસ્તકો છે, ખૂબ જાણીતા છે. કાર્ડિયોગ્રામ હોય, રણ તો લીલા છમ હોય, કે વગડાને તરસ ટહુકાની હોય, વિચારોના વૃંદાવનમાં એની ખૂબ પ્રસિદ્ધ અને ખૂબ વંચાતી કોલમ, અને એના ઉપરથી એમના જે નિબંધ સંગ્રહો છે એ બધા એના નિબંધ સંગ્રહો છે જે હું અત્યારે લખતો નથી. હવે પછી વ્યક્તિ વિચાર અને ચિંતનના એમના જે પુસ્તકો છે, ગ્રંથો જેવા પુસ્તકો છે, એ પણ આપણને પ્રાપ્ત થયા છે. એમાં ગાંધીના ચશ્મા હોય, રામાયણ, માનવતાનું મહાકાવ્ય હોય કે મહાભારત, માનવ સ્વભાવનું મહાકાવ્ય નામના એમના ત્રણ પુસ્તકો છે, પણ ખૂબ જાણીતા છે. એમને ગુજરાત સાહિત્ય અકાદમી, આપણો સાહિત્ય અકાદમી દ્વારા, ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. સાહિત્ય રત્ન એવોર્ડ અને ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવેલા છે. એ સિવાય એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, દર્શક એવોર્ડ આવા વિવિધ પુરસ્કારો પણ મળેલા છે. એમના નિબંધની હવે આપણે જો વાત કરીએ તો એમણે શરૂઆતમાં જે વાત કહી છે કે ચીન દેશમાં કોઈ બીમાર પડે તો, કોઈ ગામમાં બી કોઈ વ્યક્તિ બીમાર પડે તો ડોક્ટરને સજા કરવામાં આવતી. શિમીવર બટલર નામનો એક એવો વિચારક જેણે એવું કહેલું કે માંદા પડનાર માણસને કેદની સજા થવી જોઈએ. બટરાન્ડ રસેલ નામના લેખકની એક વાતને, એક વાક્યને એમણે ટાંક્યું છે કે આપણી કાર ખોટકાઈ પડે તો એનો માલિક છે શરમાઈ જાય છે, પરંતુ આપણે જો બીમાર પડીએ છીએ એટલે કે આપણું શરીર ખોટકાય છે તો આપણે હોંશે હોંશે બીજાને વાત કરતા હોઈએ છીએ. પછીની વાત, ઘણી બધી ઘણા બધા એવા ટોપિક છે. તો હોસ્પિટલોની શોભા વધારવા માટે શું થઈ શકે, તો કે ખાટલા ખાલી હોય તે એ સારું છે. પછી ડોક્ટર પાસે કાંઈ પણ તકલીફ ન હોય એમ છતાં પણ આપણે જવું જોઈએ, અને લોહી છે, કાર્ડિયોગ્રામ છે અથવા તો બીજી બાબતની તપાસ છે એ કરાવવી જોઈએ, અને સલાહ છે એ મેળવવી જોઈએ જેથી કરીને આપણું આરોગ્ય છે એ સારું રહે. પછી અનાથ આશ્રમ અને ઘરડા ઘરમાં જે સંખ્યા વધે છે, અનાથાશ્રમમાં બાળકોની સંખ્યા વધે અને વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોની સંખ્યા વધે, એ સભ્ય ગણાતા સમાજની, એ તંદુરસ્ત સમાજની નિશાની નથી. અને
ડોક્ટરો છે એ જ્યારે તાવની ફરિયાદ આપણે ડોક્ટરને કરીએ કે તાવ છે, ત્યારે દર્દીઓને એક જ જવાબ આપતા હોય છે અને જવાબના બે જ શબ્દો છે, એ છે વાયરલ ઇન્ફેક્શન. ડોક્ટરનો એમાં કોઈ વાંક નથી. ખરેખર મુસીબતની શરૂઆત આપણે કરીએ છીએ, આપણે જ આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ. કારણ કે લેખક કહે છે કે જે દેશમાં આરોગ્ય પાંગણું હોય બરાબર છે, ત્યાં ઢગલાબંધ વસ્તી છે, એમાં આવી મહામારી હોવાની જ છે. જ્યાં ઇન્સાન માણસ અને ઉકરડો છે સાથે રહેતા હોય, ત્યાં હોસ્પિટલો પણ ચોક્કસ ગંદી હોવાની છે. સ્વચ્છ હોસ્પિટલોમાં વધારે પડતી એ સ્વચ્છ હોસ્પિટલો મોંઘી હોય છે, 100% વાત છે. ભારતની જે પ્રજા છે એને ગંદકી છે, એના પ્રત્યે સુખ નથી. ભારતમાં જો કોઈ સાધુને આવી ગંદકી પ્રત્યે જો અડચણ થઈ હોય, ગંદકીથી ખલેલ પહોંચી હોય બરાબર છે, તો એવો એક પહેલો કોઈ સાધુ હોય તો એ આપણા સ્વામી વિવેકાનંદ છે. ગરીબી અને ગંદકીને બહેનપણાના સંબંધની લેખક એ કટાક્ષભરી વાત કરે છે. વેદ અને ઉપનિષદો તથા ગીતાનો આપણને ભવ્ય વારસો મળ્યો છે, એનો આપણે ગૌરવ લઈ શકીએ છીએ. અને એવી ગૌરવ લેનારી આ પ્રજા છે, એનો બહુ મોટો વર્ગ છે ને એ અભણ છે, શિક્ષિત નથી. આપણે ત્યાં રોગ છે એ નિયમ છે કે રોગ તો થાય, અને આરોગ્ય છે અપવાદ છે કે આરોગ્ય તો સારું હોય ના હોય. સભ્ય ગણાતા સમાજમાં આનાથી ઉલટી પરિસ્થિતિ છે. આપણે હજી પણ સમજ્યા નથી. પશ્ચિમી દેશોની વેસ્ટર્ન કલ્ચરની આપણા ઉપર તરત અસર થાય છે, પણ એના જે સારા પાસાઓ છે એ આપણે હજી પણ અપનાવી શકતા નથી. તો ગાંધીજીની એક છેલ્લી જે વાત છે એ ગઈકાલના વિડીયો લેક્ચરમાં આપણે જ્યાં સુધી પહોંચાતા એની એક વાત કરી, અને પછી આગળનો અભ્યાસક્રમ શરૂ કરીએ કે ગાંધીજી છે એ માંદગીને બીમાર થતા થાય કોઈ તો એને લગભગ અપરાધ ગણતા, અને પોતાની માંદગીને એ આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. આટલે સુધી આપણે ગઈકાલે અભ્યાસ કરેલો. હવે આપણે આગળની પાઠની શરૂઆત કરીએ. તો તમાકુના ગુટકા ખાનાર છે એ વ્યક્તિને સફરજન મોંઘું લાગે છે. હા, કે 100-150 રૂપિયાનું કિલો સફરજન, 200 કિલો સફરજન, ઓહો બહુ મોંઘું છે. એ વ્યક્તિ ખુદ 500 એક સોપારી લેશે, 1 કિલો સોપારી આવશે 500 રૂપિયા. એ તમાકુનું એક ડબલું ખરીદશે, સાથે ચૂના છે, અન્ય વસ્તુઓ છે, પ્લાસ્ટિક છે, એ બધી વસ્તુની ખરીદી કરશે, પરંતુ એને સફરજન ખાવું મોંઘું પડશે. સિગરેટના જે ધુમાડા કાઢનારો વ્યક્તિ છે એને ખજૂર હોય કે અંજીર હોય કે આલુ કે કાજુ એ મોંઘું પડે છે. આમ સિગરેટના ધુમાડા કાઢતો હોય છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય કે નાસ્તો કરીએ તો એમાં તળેલી જ વાનગી હોય, ફળ હોય જ ન શકે, ફળ હોય શકે. લગ્નના રિસેપ્શનમાં રિસેપ્શન આપનાર જે એમાં પાર્ટી આપનારો જે યજમાન છે, જે માણસ છે જેના તરફથી આ રિસેપ્શન યોજાયું છે, એ યજમાનનો પ્રેમાળ ઈરાદો તો કદાચ ને જમવા આવેલા જે નરનારીઓ છે એના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે એવી સ્થિતિ છે. ખાણીપીણી આજકાલની જે પ્રસંગોપાત જે બને છે એમાં 100% એ સારી હોતી નથી, લેખક આવું કહે છે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવીએ રાખે છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન છે એ પડેલું હોય છે, કે તમે બીમાર થાવ ને તો પછી ત્યાં એ ખાટલામાં પડેલું શરીર છે એમાં તો લગભગ તો એ વેડફાઈ ચૂકેલું જીવન હોય છે, વેડફી નાખેલું જીવન હોય છે, પછી બીમાર પડે છે. ખાંસી વારંવાર આવે ને તો એ કફ છૂટો પડતો નથી, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. હા, ખાંસી આવે, સમજણ નથી આપણી અંદર કે ભાઈ આ વસ્તુ શાના કારણે થઈ છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા છે કે રોગ થયો તો એનું કારણ શું, એની આરે આપણે કઈ લેવા દેવા રાખતા નથી, આપણે સમજતા જ નથી.
કે રોગ થયો તો એની પાછળ કઈ કારણ હશે. જે પોતાના શરીરને ના સમજે એ વળી બીજાને શું સમજે, કે જે ખુદના પોતાના શરીરને ના સમજે તે બીજા વ્યક્તિને શું સમજવાનું છે. મનની સ્વસ્થતાનો સીધો સંબંધ, મનની સ્વસ્થતાનો સીધો સંબંધ શરીરની તંદુરસ્તી સાથે છે. એનો સીધો પ્રભાવ, એની ઇફેક્ટ છે આપણા શરીર ઉપર પડશે. તમારું મન જે બીમારનું બની ગયું છે, ચિંતિત હશે, તો તમારા શરીર ઉપર 100% એ દેખાશે એનો પ્રભાવ. જેનું મન ભાંગી પડે છે એનું શરીર પણ ભાંગી પડે છે. મનની પ્રસન્નતા, મનની આનંદિતા, મન આનંદમાં હોય તો પાચન શક્તિ છે એ કેવી થઈ જાય, તો કે સારી રહેશે. જો તમારું મન છે આનંદિત છે તો તમારી પાચન શક્તિ, તમે ખાઓ છો એટલે તમારો ખોરાક છે એ તમને સારી રીતે પચી શકે. ઈર્ષા એ એસિડિટી કરે છે. શું કરે છે? ઈર્ષા એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. માનસિક તાણ, મગજના જે ટેન્શન છે, તાણ છે, એ બ્લડ પ્રેશરને સળી કરે છે. એક એક પોઈન્ટને સાંભળજો, સમજજો, યાદ રાખજો. માનસિક તાણ બ્લડ પ્રેશરને, બીપીને એ સળી કરે છે, વધારે છે. તમે ટેન્શનમાં આવી જતા રહો, જનારો વ્યક્તિ છે એની તમને ખબર હશે કે પછી એનું બ્લડ પ્રેશર છે એ વધી જાય. અતિશય ચિંતા, ખૂબ ચિંતા એ પેટના અલ્સરના એને ખો આપે છે. તમારા પેટની અંદર અલ્સર થાય, અંતરગામે ચાંદા પડે. પતિ અને પત્ની વચ્ચેનો જે સંબંધ છે એ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડનારો છે દાંપત્ય જીવનમાં. કેટલાક પરિવારોમાં તો ખડખડાટ હાસ્ય છે, એક મહિને પણ સાંભળવા મળતું નથી. એક મહિનામાં એકવાર પણ અમુક પરિવારમાં હાસ્ય છે સાંભળવા મળતું નથી. માણસે હસવાની પણ એક ટેવ પાડવી જોઈએ, લેખક કહે છે. એક પણ ટેવ છોડવી જોઈએ નહીં. હસવાનો મોકો મળ્યો, હસ્યો, આનંદથી હસો. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળીઓ છે એ ધૂમ મચાવે છે, અને ભજનાનંદ, ભજનનો આનંદ છે, ભજનાનંદ છે એ તાણમાં ઘટાડો કરે છે. તાણમાં કોણ ઘટાડો કરે છે? તો કે ભજનાનંદ. ક્યાંની મંડળીઓ? તો કે મુંબઈની જે ટ્રેન છે એમાં ભજન મંડળીઓ છે એ ધૂમ મચાવે છે, આનંદ મળે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. તમારું તાણ, માનસિક તાણ જે હોય છે, માનસિક જે તમારો અસંતુલિત થઈ જાય મન, ત્યારે તમે ધ્યાન કરવા બેસી જાઓ, પ્રાર્થના કરવા બેસી જાઓ તો એને સંતુલિત કરી, એને બેલેન્સ કરી લેશે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. રામે તાળકા નામની જે રાક્ષસી હતી એ ભયંકર રાક્ષસીનો એમણે વધ કરેલો, પરંતુ આપણે તાણ નામની ભાષા વગરની જે ચૂડેલ છે એનો નાશ કરવાનો છે. આપણે કોઈ તાળકાનો વધ કરવા જવાની જરૂર નથી. આપણે આવી જે તાણ નામની ન દેખાતી એવી જે શક્તિ છે એ ચિંતા કરવાની નથી. દશેરાના દિવસે રાવણ વધ કરવાની આપણે જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. લેખકના શબ્દોને સમજ્યા જેવા છે. આપણે અંદર ઘમંડ છે, અહંકાર છે, હું પણ છું, એનો આપણે ત્યાગ કરવાનો છે. આ વિડીયો માત્ર વિદ્યાર્થીઓ માટે જ નથી, આપણા સૌ માટે છે. અહંકાર એક એવો રોગ છે કે જે અસંખ્ય પરિવારોને પજવે છે, પ્રજાળે છે. પ્રજાળે એટલે કે દજાડે છે, આગની જેમ દજાડે છે, સળગાવે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય છે ને સારું છે, સરળ સ્વભાવ, ન મન કુટી લાય. બહુ સરસ મજાની આ વૃત્તનો વાતો તુલસીકૃત રામાયણની પંક્તિ છે. સરળ સ્વભાવ, ન મન કુટી લાય. મનમાં કુટિલ ભાવ કઈ ન હોય તો સરળ વ્યક્તિ છે એનું સ્વાસ્થ્ય છે સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવ પેચ રમે છે, જે કુડકપટ કરે છે અને છળકપટમાં જે રાચે છે, જે એમાં જ રહે છે, એનું
શરીર પણ સાવ નિરોગી રહેશે નહીં. મન છે નશા તરફ વળી જશે, મન છે નશા તરફ વળી જશે. સિગરેટ નો ધુમાડો છે એ મનની, સિગરેટ નો ધુમાડો છે એ મનની જે બેચેની છે એનું જે વાયુ સ્વરૂપ છે ને ગોટે જોડે છે, બેચેની એમને મળે છે. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ, શરાબ એટલે કે દારૂ અને એવી એ બધી વસ્તુઓ દારૂ સાથે ને પછી કોઈ પણ પ્રકારનો હોય, શરાબનું સેવન, સેવન એટલે કે પીવું, પાન કરવું, શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી શકે, જીવી જાય ત્યારે લોકો છે એ કુતર્ક, ખોટો તર્ક ચલાવે છે. શું કે જેમ જીવવું હોય તેમ જીવો, ફલાણો ભાઈ તો એટલા વર્ષો જીવો, એને એ તો શરાબ પીતો, દારૂ પીતો, પેલા ભાઈ તો ફૂલ અતિશય એ તમાકુ ખાતા, એને કઈ નથી થયું. પરંતુ બધાના શરીર, બધાનું સ્વાસ્થ્ય એ સરખું હોતું નથી. ફલાણા ભાઈને સિગરેટ પીવાથી શું નુકસાન થયું? એક સ્ત્રીનો ફોટો છે અખબારમાં છપાયો, એક સ્ત્રીનો ફોટો છે છાપામાં આવ્યો એક વખત, એક ક્ષણ 27 વર્ષની ઉંમર હતી એ સ્ત્રીની, અને એમ છતાં એ ધૂમ્રપાન કરી રહી હતી. કલ્પના કરો, એણે એ અખબારને મુલાકાત આપતી વખતે અખબારમાં એમનું ઇન્ટરવ્યુ જ્યારે છપાયું ત્યારે એમને ઇન્ટરવ્યુમાં જણાવેલું, કહેલું કે તેણે સિગરેટની સંખ્યા ઘટાડી છે. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું, શું માનો છો તમે? એ ઘરડો તર્ક છે, એ તો એ વૃદ્ધ થઈ ગયેલો એ તમારો વિચાર છે, તર્ક છે, ખોટો તર્ક છે. છેલ્લો પકડો, બહુ સરસ મજાની વાતને અંગે આપણે શીખી અને પાઠ છે એ પૂર્ણ થવા તરફ જઈ રહ્યો છે ત્યારે, પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી જે ભરપૂર પ્રેમ મળે, મતલબ કે પરિવાર આખો એક જે ભૈરો ભૈરો પરિવાર છે એના તરફથી જે સ્નેહ મળી રહે તો કદાચ એને શરાબ પીવાની જરૂર પડશે નહીં. શરાબ પીવાની જરૂર ક્યારે પડે છે? તો કે પરિવારનો જયારે સ્નેહ નથી મળતો ત્યારે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર થયો નથી, પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરેપી માટે હોસ્પિટલ કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવું ન પડે, આપણે એવું વિચારતા નથી કે ભાઈ આ માટે આમ આવું આપણે કરીએ. 500 વર્ષ પહેલા કબીર નામે એક સંત થઈ ગયા, એક સાધુ થઈ ગયા, એને કીધું છે કે પ્રેમ પ્રેમ શબ્દ કરે, પ્રેમને જાણે કોઈ. કૃષ્ણની પાછળ એક રાધા છે, પરંતુ એ રાધા એટલી પ્રેમ વિરહીની એ બની અને કૃષ્ણને એ ચાહે છે. લવ થેરેપી માટે હોસ્પિટલ કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવું ન પડે. ભૈરો ભૈરો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. પહેલી શરત એ છે કે તમારો હીરો ભૈરો પરિવાર હોય તો તમારે કોઈ મનોચિકિત્સક પાસે જવાની જરૂર પડશે નહીં. જીવન વીમો છે જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા છે ને એનાથી પણ વધારે જરૂરી છે. લાઈફ ઇન્સ્યોરન્સ ખૂબ જરૂરી છે, પરંતુ જીવન પ્રત્યેની શ્રદ્ધા છે, તમારો એક આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ છે એ ખૂબ હોવો જોઈએ. એમાં સમર્પણ, તમે જીવન માટે કોઈ પણ માટે સમર્પણની જે ભાવના હોય છે એ સમર્પણ રાખો તો એ તમારું રોકાણ છે, અને સ્નેહ છે, તમને પ્રેમ મળવાનો છે એ એમાં ડિવિડન્ડ છે, તમને મળશે. તમે રૂપિયા રોકો તમને વ્યાજ મળે, રૂપિયા મૂકો તો તમને વ્યાજ મળે, એની જેમ જ આ વાત છે. તમે જો સમર્પણ, તમે કોઈના પ્રત્યે ભાવે રાખશો, તમે કોઈના પ્રત્યે કામ કરશો તો 100% તમને સામેથી સ્નેહ પ્રેમ મળવાનો છે. અને છેલ્લું વાક્ય બહુ સરસ મજાનું કે માંદા પડવું એ કંઈ તમે આપણે માનીએ એટલું સહેલું નથી, માંદા પડવું આપણે માનીએ એટલું સહેલું નથી.
પાઠ છે પૂરો થાય છે. મરો ત્યાં સુધી જીવો નામના લેખકના નિબંધ સંગ્રહમાંથી આ લીધેલો પાઠ છે. બહુ સરસ મજાનો પાઠ પૂર્ણ થાય છે. એના શબ્દ સમજૂતી હોય કે સમાનાર્થી કે શબ્દો હોય, તર્પાદા શબ્દો છે, વિરુદ્ધાર્થી રૂઢિ પ્રયોગ હોય કે શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય, એને પાઠ્યપુસ્તક અને અન્ય પ્રકાશનમાંથી તમે જોઈ લેજો. વિદ્યાર્થીની પ્રવૃત્તિનો એક સરસ મજાનો પોઈન્ટ અહીંયા આપેલા છે તો હું વાત કરી દઉં. પ્રશ્નોત્તરની તો તમારે તૈયારી કરવાની જ છે. આપણા અભ્યાસના જે પ્રશ્નોત્તર છે એની તૈયારી કરજો જ, પરંતુ સાથે આસન કે પ્રાણાયામ આપણા દૈનિક જીવનમાં હોવા જોઈએ. કાંઈ નહીં તો થોડુંક 2-5 મિનિટ માટેનું એક બેઠક કરીએ અને તમારે એ આસન કરવાનું જરૂરી હોય. આટલું કરીએ તો પણ ઘણું થઈ જાય. ઘર અને શાળાની આસપાસ સફાઈ કરવાનું આયોજન કરવું જોઈએ. વર્ગખંડ છે એ સુશોભન કરવું જોઈએ, ઘરને સારું એવું રાખવું જોઈએ. વ્યસનથી થતા ગેરલાભ વિશે ખરેખર માહિતી એકત્ર કર્યા જેવી છે. તમને તો નિબંધમાં પણ ક્યારેક પૂછાય, આ જ હિસાબે આવી જ રીતે નિબંધો છે આપણા અભ્યાસક્રમની અનુસાર પૂછાતા હોય છે. બીજી વાત ભાષા અભિવ્યક્તિની, તો મારે જે 3 પોઈન્ટ આપ્યા છે એમાં નીચેના ટોપિકની વાત કરવી છે. ત્યાં સાવ નીચે કે હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે, ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની, પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે, આવા આવા જે એક એક પોઈન્ટમાં એક એક વાક્યમાં જે અમૂલ્ય એવા શબ્દો લેખકે આપણી સામે આપણને આપ્યા છે એનાથી પણ આપણે સમજવાનું છે. અને આ છે ખરેખર ભાષા. તો આ સાથે આ પાઠ છે એને પૂર્ણ કરું છું. તમે તૈયારી કરતા રહેજો. પ્રશ્નોત્તર છે એને ખૂબ સારી રીતે વાંચી લેજો. વ્યાકરણના પ્રશ્નોત્તર તૈયાર કરજો. થેન્ક યુ.